દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલના ધાંધિયા સામે ખેડૂતોએ આજે ખંભાળિયાના પીજીવીસીએલ કચેરીને તારાબંધી કરી રોષ ઠાલવ્યો હતો. દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે લોકોના રોષ આજે ફાટી નીકળ્યો હતો અને ખંભાળિયા ડિવિઝનના 5 ગામો ઝાકસિયા, મોટા સોટા સહિતના ગામના ખેડૂતોએ ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે વિશાળ સંખ્યામાં પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ આખરી પીજીવીસીએલ કચેરીને તારાબંધી કરી હોબારો મચાવ્યો હતો. હાલ મગફળીના પાકની સિઝન હોય, પણની ખાસ જરૂરિયાત હોય, સિઝન સમયે સતત વીજ ધાંધિયા હોય, સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત વીજ ધાંધિયાને લઈને લોકોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે આજે તમામ લોકો ખંભાળિયા પીજીવીસીએલ કચેરીએ પહોંચી કચેરીને તારાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મુકેશ મુકરિયા સાથે દીપક જોશી, ZS TV, દ્વારકા. લાઇટ ની અમારા 4 ગામને અવડી બધી સમસ્યા છે કે કોઈ દિવસ 3 કલાક લાઇટ નથી આપી, અને જ્યારે જ્યારે કહીએ ત્યાં એમ કે અમારી ગાડી આવી ગઈ છે. આવી સમસ્યા છે એનો કોઈ સીમા નથી. આજે આમ તો 1 મહિનો દિવસ થયો, પણ હવે જરૂર જયારે ખેતીમાં આવી તો અમારી ખેતી તો હુકાઈ જવાની છે. આ સમસ્યા રહે તો સારું વર્ષ છે, છતાં અમારે માઠું છે. તો હવે અમે સાહેબને આજ એ રજૂઆત કરવા આવ્યા કે જો આ સમસ્યા તમારાથી નહીં ઉકલે તો અમે કાલથી ભૂખ હડતાળ ઉપર ઉતરવામાં છીએ. બરાબર, ના કે અહીંથી આગળ જવું પડીએ તો પણ અમે જાઉં અમારો હિસ્સો લેવા માટે. અને એમ છે કે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકાનું પીજીવીસીએલનું તંત્ર ખરાબ આલે ને એવું ગુજરાતમાં ક્યાંય નહીં હોય. આખું વર્ષ જ્યારે ફોન કરો ને, જાન્યુઆરી મહિનાથી આ લોકોનું મેન્ટેનન્સનું કામ ચાલુ થયું, આખું વર્ષ સુધી જ્યારે ફોન કરો ને સવારથી લાઇટ બંધ ને આખો દિવસ બંધ, રાતે લાઇટ આવે, રાતે કંઈ ફોલ્ટ કે નડે નહીં, આખો દિવસ ઈરાદાપૂર્વક આ માણસો છે ને અહીંના પીજીવીસીએલનો સ્ટાફ અને એના નીચેના માણસો જે કામ કરવાવાળા ઈરાદાપૂર્વક માણસોને હેરાન કરવાનો ઈરાદો ધરાવે છે. અમે જાત મહેનતથી ખોખડિયા કરીને વડોદરા 66 KV એક ભાઈ હતો ત્યાં સંચાલક, અને અમે ફીડર બંધ કરેલ પાટિયું મારેલું હતું ત્યારે અમે જઈને ચાલુ કરાવ્યું, ભાઈ ફોલ્ટમાં છે તો ચાલુ કર, ભલે નરી લાઇટ ચાલુ કરાવ્યું તો લાઇટ રહી ગઈ. પછી અમે એ વખતે પારેખ સાહેબ કરીને આ કાર્યપાલક ઇજનેર હતા એને સાબિત કરાવ્યું. અત્યારે અમારા માણસો ગામના ખેડૂતો છે એની રેકોર્ડિંગ કરાવ્યું. હું તો નામ લઈને કહું, ચાવડા નામનો માણસ હતો ને ઘરે બેસીને ભાઈ એમ કહે છે ઘરે બેસીને એલસી લેવડાવી અને ખોટી રીતે બંધ કરી દીધી હતી વિના કારણે ઈરાદાપૂર્વક. જો આ ઈરાદો આવો ખેડૂને મારવાનો હોય, સાધના થઈ સારો વરસાદ થયો છે, પાણી ભગવાને દીધું છે, 2-3 વર્ષ દુકાળના ગયા માન માન.